ભવન પોરબંદર હેઠળ બીએચએમ 2 માં અભ્યાસ કરી રહી છું. અમારા અભ્યાસક્રમના ભાગ હેઠળ મેં આજે એક ટીએલએમ બનાવેલું છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ ટીએલએમ ધોરણ 7 વિષય ગણિત નું ચેપ્ટર નું નામ છે રેખા અને ખૂણા. તેની અંદર નું એક ટોપિક અનુકોણની જોડ વિશેનું મેં ટીએલએમ બનાવેલું છે. આ ટીએલએમનો મુખ્ય હેતુ તો એ છે કે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા સારી રીતે ખૂણા વિશે માહિતી મેળવે અને તેને સારી રીતે સમજી શકે. આ ટીએલએમ બનાવવા માટે સ્ટ્રો, કોણમાપક, ટાંચણી અને કાર્ડબોર્ડનો ઉપયોગ કરવામાં આવેલ છે. ટીએલએમમાં તમે જોઈ શકો છો કે બે સમાંતર રેખાઓ દર્શાવવામાં આવેલી છે. પ્રથમ રેખા PQ અને બીજી રેખા RS. આ બંને રેખામાંથી પસાર થતી રેખાને આપણે છેદિકા કહે છે. છેદિકા દ્વારા 8 ખૂણાઓનું નિર્માણ થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અનુકોણની જોડ એટલે કે બે સમાંતર રેખાઓ ના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય તે બે ખૂણાઓને અનુકોણની જોડ કહે છે. એટલે કે પ્રથમ રેખા PQ નો ખૂણો 1, તેની સામે RS રેખાનો ખૂણો નંબર 1, આ બંને ખૂણાઓ એકરૂપ હોય તો એ બંને ખૂણાઓને અનુકોણની જોડ કહેવામાં આવે છે. તો અનુકોણની જોડ માટેનું આ ટીએલએમ કાર્ય કઈ રીતે કરે છે તે આપણે જોઈએ. અહીં ખૂણો PQ નો પ્રથમ ખૂણો છે એ 70 અંશનો છે, તો તે જ સમયે RS માં પ્રથમ ખૂણો છે એ 70 અંશનો છે. તો સામસામેના ખૂણાઓ એકરૂપ બને છે, જેથી આ બંને ખૂણાઓ છે તેને અનુકોણની જોડ કહેવામાં આવે છે. અહીં આ ખૂણો છે એ 60 અંશનો બને છે અને આ ખૂણો પણ સામેનો ખૂણો પણ 60 અંશનો બને છે. તો સામસામેના ખૂણાઓ છે એ એકરૂપ બને છે, જેથી આ બંને ખૂણાઓ છે તેને અનુકોણની જોડ કહેવામાં આવે છે. તે જ રીતે આ ખૂણો છે તે 120 અંશનો બને છે અને આ ખૂણો પણ 120 અંશનો બને છે. તો આ બંને ખૂણાઓ પણ એકરૂપ ખૂણા થયા, જેથી તેને અનુકોણની જોડ કહેવામાં આવે છે. તો આ હતું અનુકોણની જોડ માટેનું ટીએલએમ.